વલસાડ તાલુકાની દુલસાડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓના માથે જીવનું જોખમ ઉભું થવા પામ્યું છે. વલસાડ શહેરની પ્રાથમિક શાળા જર્જરિત બનતા તેમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના માથે જોખમ ઉભું થયું છે. આ શાળાની દિવાલોમાં તિરાડો ઉભી થતા ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને નજીકમાં જ આવેલ એક બંગલાના ઓટલા પર બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર સર્વ શિક્ષણ અભિયાન જેવા કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ પ્રાથમિક શાળાના બિચમાર મકાનો બનાવવા માટે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. દુલસાડ ગામના રહીશો વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવે તેવી માંગણી કરી રહ્યા છે. હેતલબેન દલપતસિંહ ચૌહાણ. મેડમ, કઈ સ્કૂલ છે, કયા ગામ આવેલી અને એક્ચ્યુઅલ શું સમસ્યા છે? અમારો દુલસાડ બ્રાન્ચ શાળા છે, ગામ દુલસાડમાં આવેલી છે અને સમસ્યામાં અમારા ગામમાં સ્કૂલમાં ધોરણ 1-8 બાળકો 87 જેટલા બાળકો ભણે છે, પરંતુ અમારા ક્લાસમાં નળિયા તૂટી ગયેલા છે એટલે બાળકોને બેસાડવામાં ખૂબ પ્રોબ્લેમ થાય છે અને ચોમાસામાં ખૂબ જ વરસાદને કારણે બાળકો ખૂબ હેરાન થાય છે અને ઘણી બધી દિવાલોમાં પણ તિરાડ પડી ગઈ છે એટલે અમને કોઈ વખત ભય જેવો લાગે છે. તો અમે પ્રિન્સિપલ ઓફિસમાં પણ બેસાડીએ છીએ અને ચોમાસા દરમિયાન બાળકોને બાજુનું મકાન છે એમાં બેસાડીએ છીએ. સર, કયા ગામની સ્કૂલ છે, કેટલા બાળકો ભણે છે, કેટલા સ્ટાન્ડર્ડ છે અને એક્ચ્યુઅલ સમસ્યા શું છે? અત્યારે અમારી આ દુલસાડ ગામની દુલસાડ બ્રાન્ચ પ્રાથમિક શાળા છે. અહીંયા 1-8 ધોરણનું શિક્ષણ અપાય છે, 5 શિક્ષકો છે. કુલ બાળકોની સંખ્યા 87 બાળકો છે. અમારી સમસ્યા મેઇન શાળાની સમસ્યા છે. સ્કૂલના બધા ઓરડા ડેમેજ છે, માત્ર એક ઓરડો અત્યારે 8 ધોરણનો શાળો છે એમાં પણ પાણી લીક થાય છે ચોમાસામાં. બાકીના 6 ઓરડા ડેમેજ છે. અમે જિલ્લા પંચાયતને તાલા પંચાયતને રજૂઆત કરી અને અહીં અમારા ડીપીઓ અને ટીપીઓ અને બીઆરસી આવી ગયા, જાતે રૂબરૂ મુલાકાત લીધી અને એમણે કીધું છે કે જેમ બને એમ જલ્દી અમે તમારી સ્કૂલને પ્રાયોરિટી આપીશું અને નવી મકાન બનાવવાની અમે પ્રયત્ન કરીશું. પણ આજુ સુધી કંઈ બન્યું નથી ને અમારી પાસે કોઈ આધાર પુરાવા લેખિતમાં આવ્યા નથી કે તમારી સ્કૂલ અત્યારે બનવાની છે એવી. પણ એ લોકોને હજાર ધરપડ આપેલી છે કે તમારી આ વર્ષે અમે સ્કૂલ બનાવીશું એવું કીધેલું છે. પણ ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે. અત્યારે અમે એક ઓરડો ઓફિસમાં બાળકોને બેસાડીએ છીએ. ચોમાસામાં વરસાદ વધારે પડે ત્યારે અમે એક ઓરડો 2 બાજુના બાળકોને બાજુના ઘરમાં બેસાડીને શિક્ષણ આપ્યું ચોમાસા દરમિયાન. અત્યારે વરસાદ ઓફ છે એટલે અમે ઉપર કાગળ નાખીને બાળકોને ત્યારે શિક્ષણ આપી રહ્યા છીએ.